नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। हवे विषय भूगोल, जेमनी अंदर चेप्टर नंबर 8 मानव वसाहत, एमनी अंदर स्टेप बाय आपणे आगळ समझता एवा शहरीकरण, ग्रामीण वसाहतो, छेल्ले आपणे ग्रामीण वसाहतोनो मुद्दो पूर्ण कर्यो अने आजे आपणे शहरी वसाहतो ગામડાની અંદર કેવી વ્યવસ્થા હોય એના વિશેની આપણે ચર્ચા કરી। ગામડું કોને કહેવાય? તમને ખબર હોય કે છૂટાછવાયા ઘર હોય, થોડાક લોકોની વસ્તી હોય, અમુક ગામડું મોટું ગામડું હોય। અને જો અમુક હવે આની અંદર જે છે એના માપદંડ આવશે કે જે વસ્તી છે એના આધારેનો માપદંડ કે શહેર કોને કહેવાય। હાલો આપણે સરળ ભાષામાં કહેવાય જ્યાં લોકોનો વસવાટ વધારે હોય, ધંધા રોજગાર મળી રહે, ઉદ્યોગો હોય, બરાબર। પણ સરળ ભૂગોળની ભાષામાં આપણે એનું જો વર્ગીકરણ કરવું હોય તો એની મિનિમમ વસ્તી, એ શહેરનું કદ, એમાં રહેતા લોકોની સંખ્યા દર ચોરસ કિલોમીટર હોય, મિનિમમ 400 હોવા જોઈએ વ્યક્તિઓ, કેટલા? અને શહેર નગર કહીએ ને આપણે, ગામડું શહેર નગર ને મહાનગર આ એક સાથે તમને કહી દઉં, ગુજરાતની અંદર કેટલી મહાનગરપાલિકાઓ છે? નગરપાલિકાઓ તો દરેક તાલુકાએ હોય છે, દરેક જિલ્લાએ હોય છે, પણ મહાનગરપાલિકા કેટલી છે? કે 6 આસપાસ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ, અને જૂનાગઢ, રાજકોટે આવે છે, પરંતુ આ જે છે 5-6 એ મહાનગરપાલિકામાં જો એનું કોષ્ટક આ તો જસ્ટ તમને એટલે ઉદાહરણ આપું છું। હવે એમાં કદાચ સમયાંતરે ફેરફાર થાય, પહેલાં 5 મહાનગરપાલિકાઓ હતી કે 6 એમ એનું વર્ગીકરણ, કારણ કે જિલ્લા જ્યારે ગુજરાતની સ્થાપના થઈ ત્યારે ગુજરાતના જિલ્લા કેટલા હતા? 17 જિલ્લાની સ્થાપના, મારા અંદાજ મતલબ હાઉ સ્ટાર્ટિંગ જ્યારે હતું ત્યારે 17 જિલ્લા થી, અત્યારે ગુજરાતના જિલ્લા છે એ કેટલા છે? આ આપણા ખાલી નોલેજ ખાતર આપણે જોઈએ છીએ। આપણે જે સમજવાનું છે એ શહેરી વસાહતો, આમ તો મૂળ ટોપિક ઉપર જ લખીએ એટલે આપણે વારંવાર લખવું નહીં, કે આજનો જે પોઈન્ટ છે આપણો શહેર વિશેની માહિતી, નગર કોને કહેવાય, મહાનગર કોને કહેવાય, એની વસ્તી કેટલી હોય, એ લોકોનું રહેણાંક વિસ્તાર, એમાં કેવા કેના રસ્તાઓ, આ બધું છે, અલગ અલગ પ્રકારે હોય છે। એપાર્ટમેન્ટ હોય, તમને મુંબઈનું ઉદાહરણ આપ્યું હતું, હું કામ આપ્યું હતું કે ત્યાં 20 વસ્તી હોય। પછી આ પહેલાંના પાઠમાં આપણે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય તો યુપી કીધું હતું, સૌથી ઓછી ધરાવતું વસ્તી ધરાવતું સિક્કિમ, કે જુદા જુદા જે કે આપણે કહીએ એ મુદ્દા તમે જીકેની અંદર ઉપયોગમાં આવશે કીધું હતું ને, એના આધારે એનું વર્ગીકરણ થાય કે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા 60 શહેરો કેટલા છે, અથવા પહેલાં બીજા નંબરમાં તો કે અમદાવાદ અને સુરત। શહેર બધા મોટા છે પણ વસ્તી ગીચતા છે ત્યાં એકદમ વધારે છે, જ્યાં પુરુષોની વસ્તીની સરખામણીમાં સ્ત્રીઓની વસ્તી ઓછી છે સુરતની અંદર। જો આ જે વસ્તીનું વસ્તી ગીચતા, સાક્ષરતા કેરળની અંદર સૌથી વધુ આ જે મુદ્દા છે એમની સાથે સાથે હવે આપણે શહેરીકરણનો જે મુદ્દો છે એ આગળ વધારીએ કે શહેરી વસાહત। પહેલું હતું એ કઈ વસાહત હતી? ગ્રામીણ વસાહત, અને બીજું જે આપણે ભણવા જઈ રહ્યા છીએ અત્યારે કે જે આમ તો બધા તમે શહેરમાં મોટા ભાગે રહેતા હો, શહેરી વસાહતો, આ પોઈન્ટ સાથે આપણે આગળ વધશું। પણ મૂળ એ નહીં કે આ વસાહતોની આગવી ઓળખે છે કે તેમાં વસતા લોકો પોતાની આજીવિકા દ્વિતીય, કે આ જે સિટીની અંદર જે વસતા છે ને શહેરની અંદર શહેરી વસાહતો, એની અંદર મોટાભાગના જે લોકો રહે છે ને એની આજીવિકા એટલે કે રોજીરોટી કમાય છે, મજૂરી કરે છે કે પોતે નોકરી કરતા હોય કોઈ પણ વસ્તુ, પણ એ પ્રથમ અને દ્વિતીય જે આપણે આગળના પાઠ પ્રથમ ચતુર્થક તૃતીય અને પંચમ પ્રવૃત્તિ વિશે સમજવાની હતી, એ પાઠ કેટલી પ્રવૃત્તિ છે? 5 પ્રવૃત્તિ, 1-5, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ આપણે સમજ્યા હતા ને, એના આધારે હવે આપ
આ પ્રકારની આર્થિક પ્રવૃત્તિમાં ઓ મેળવે છે. જીવનશૈલીમાં પણ ગ્રામ્ય વસાહત કરતાં ઘણી રીતે ભિન્નતા હોય છે. એટલે કે જો આની જે જીવનશૈલી છે ને, કે શહેરીની અંદર કે જીવનશૈલીમાં પણ ગ્રામ્ય કરતા ભિન્ન હોય છે, અલગ હોય છે. શહેરીનું શહેરી જીવન છે ને એ દોડધામવાળું જીવન છે, જ્યારે ગામડાનું જીવન છે ને એ આરામવાળું. શહેરની અંદર તમે હો ને તો તમારો સમય થાય, મહેમાન હોય, મારે નોકરીનો ટાઈમ થઈ ગયો, હું નીકળું, મારે મોડું થઈ જાય, કારણ કે એની કન્ડિશન એવી છે, સમયસર ત્યાં પહોંચવું પડે. ગામડાની અંદર તમે જાઓ તો ખેતીના વ્યવસાય છે તે મોટાભાગે સંકળાયેલા છે, તો આજનું કાલ કામે કાલે કરે, અમુક કામ છે લેટ ગો કરે. એને કોઈ એટલી બધી દોડધામની નિશ્ચિત સમયની કે 12 વાગે. એટલે જો કે હવે ઘણા બધા શહેરીકરણમાંથી ગામડામાં અને ગામડાવાળા શહેરીકરણમાં આવરજવન છું, એટલે હવે એની સમય નિયમિતતા બંધાણી અમુક અંશે. બાકી પહેલાં એ લોકોને એવું કાંઈ નહીં, પણ એના કામ છે એ સમ પૂરા થવા જોઈએ, કારણ કે ખેતીનું કામ છે આજે નહીં તો કાલે કરે તો ચાલે થોડું. અને સિટીના કામ છે આજે નોકરી ન થાય ને આ સીએલ મૂકી દે, રજા મૂકી દે. એટલે એના વિશે કે એની ભિન્નતા એટલે એનાથી અલગ છે. અલગ એટલા માટે કહેવાય કે તમારું પાર્કિંગ, એના મકાનની વ્યવસ્થા, વસાહત છે એટલે કહો કે ત્યાં કેવા હે મોટા મોટા ફળ કહેવાય, વૃક્ષો હોય. અહીં તો ઓલા કુંડા મૂકીને આપણે વૃક્ષોની પાછી પૂજા કરવી પડે શોખ. બાકી અને એનું વાતાવરણ એટલા માટે કે એનું વાતાવરણ આપણા ગામડાનું વાતાવરણ છે ને શહેરી વાતાવરણ કરતાં એકદમ શુદ્ધ હોય છે. એનું કારણ શું છે? લોકોનું ઘસારણ ઓછું. અને સિટીનું જે ઉદાહરણ છે ને એ તમે જોયો કે ચીમનીઓના ધુમાડાથી ને પ્રદૂષણ કેટલું બધું હોય. તમે એક ન્યૂઝમાં જોશો કે સુરતની અંદર હજારો લાખો ટન કચરો જે ભેગો થાય ને એમાંથી હવે એ વીજળી ઉત્પન્ન કરશે, પણ ગામડાની અંદર આવું ન હોય. એની અંદર જે વસાહતો છે, ગટર લાઈનો આવે, ખુલ્લી ગટર લાઈનો, ઘણી વખત ગેસ ગોંગામણને આવા પ્રશ્નો થાય. ગામડાના લોકો સિટીમાં આવે ને તો એને ફાવે નહીં, કારણ કે તમને છે એક રૂમમાં પૂરી દઈએ તો કાંઈ માટે. અને એનું જીવન કેવું છે? ખુલ્લામાં. આપણે ઘણા બધા એવા છે કે જે ગામડામાં જાય ને તો બીવે, વિદ્યાર્થી હોય બીવે, ખુલ્લામાં હું કેમ, આવા પ્રશ્નો ઊભા થાય. પણ ખરેખર કારણ કે આપણે 2-4 દિવાલોની વચ્ચે જ આપણું જીવન ગુજાર્યું. ઘણા બાળકોને જે આપણે એમ કહીએ ને કે ગામડાની સિટીમાં કે ઢેફા હું, તેને ખબર નથી પડતી કંઈક આઈટમ સમજે, પણ ખરેખર એ માટી ખેડેલી હોય ને એમાંથી જે માટીના જે ટુકડા મોટા નીકળે ને, આપણે કારણ કે સુધરવું પડે ને ધીમે ધીમે, તો એ ટુકડાઓ માટી. અને ડૉક્ટરો પણ દવાઓ લખે છે કે માટીની એલર્જી છે, ભલામણ એમાં જ ખરેખર જે વસ્તુ તત્વો છે એ મળે છે. પણ મૂળ આપણે આપણી વસાહતની વાત કરીએ. હવે પ્રવૃત્તિમાંથી અને ત્યારબાદ જીવન વ્યવહારમાં પણ, રોજિંદા જીવન વ્યવહારમાં પણ યંત્રો કે યાંત્રિક સાધનોનો ઉપયોગ વધુ હોય છે. અને શહેરની અંદર શું છે, જીવન વ્યવહારમાં યંત્રો અને યાંત્રિક સાધનો ટેકનોલોજી ત્યાં બધા હાલીન વાડી સુધી જાય. આપણે તો ઓફિસ જવું, દૂધની બોટલ લેવા જાવી, નાની નાની વસ્તુ લેવા જાવી, તોય પણ શું છે, યાંત્રિક સાધનો ટેકનોલોજીનો કોમ્પ્યુટરનો ઉપયોગ કરી ત્યાં કોઈ ગામડામાં બેઠા બેઠા. હવે ભલે સહજ છે, હવે તો ખેડૂતો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, એ ફોર વ્હીલર નીકળે. ઘણી વખત એ આપણને સારા કહેવડાવે કે આ સિટીમાં એક ગામડામાં તો એ ખબર ન પડે. પણ યાંત્રિક સાધનોનો ટેકનોલોજીનો બધાનો ઉપયોગ કરે છે ને, આ શું કામ કે એ અહીંથી ટેકનોલોજી ત્યાં સુધી પહોંચી છે. પણ સિટીની અંદર આ ફરજિયાત હોય છે. તમે એક રસોઈની સિમ્પલ વાત લઈ લો તો ગેસ ઉપર તમે રસોઈ બનાવો અને ચૂલા ઉપર તમે છેડવો, બહુ મીઠી રસોઈ થાય, કારણ કે એનોય ઘણી અસર પડે છે. ડૉક્ટરો ઘણી વખત કહે કે તમે ચૂલે રાંધેલું ખાઓ, ગેસનું રાંધેલું ઓછું ખાઓ. શું કામ? આપણા સ્વાસ્થ્યને. આ શહેરીકરણ. ત્યારબાદ સાથે સાથે અહીં જનસંખ્યાનું પ્રમાણ તથા ગીચતા પણ ગ્રામ્ય વસાહતની સરખામણીએ વધુ હોય. અને આની સાથે કે સાથે સાથે શહેરી વિસ્તારમાં ગ્રામ્ય વસ્તીની તુલનામાં શું હોય છે, વધારો હોય છે કે વસ્તી ગીચતા વધારે હોય છે. માનો કે અહીંયા જો 100 સરસ કિલોમીટરે 20 વ્યક્તિ રહેતા હોય ને ગામડામાં, તો એની જગ્યાએ અહીંયા સીધા 100 સરસ કિલોમીટરે કેટલા હોય ખબર છે? સીધે સીધા 200 થઈ જાય. હવે તમને ખબર છે શ્વાસ, એમાં કોઈ દર્દીઓ માંદા હાજા હોય એવું બની શકે, તો એના લીધે ઘણી વખત રોગ ફેલાય છે. અત્યારે કેવી બીક લાગે કોરોનામાં, કોઈક બાજુમાં બેસે તો આપણને એમ થાય બસમાં નથી જવું, આપણી ગાડી લઈને જઈએ. તો અત્યારે ક્યાં વધારે અનુકૂળ આવે? આ જે માહોલ છે એમાં ગામડાની અંદર. સિટીની અંદર લોકોને કેવો સમય જ એવો છે,
હવે તમને ક્વોરન્ટાઇન થવાનું કીધું, એક રૂમ હોય તમે ચાર જણા રહેતો હોય, ક્વોરન્ટાઇન થવા ત્યાં અગાશી ઉપર જવું બને ને આવું? કારણ કે આ બધી માહોલ છે, આ જે વાત કરું છું એ સિટીના માહોલમાં, એના ફાયદા છે અને ગેરફાયદા છે, પણ એના વિશે આપણે કોઈ આગળ વધવાનું નથી. ત્યારબાદ હવે છે શહેરી વસાહતોના માપદંડ, આપણે બીજો મુદ્દો છે એનો, એમાં ને એમાં શહેરી વસાહતમાં, કે શહેરી વસાહતનું માપદંડ કંઈક માપદંડ હોય ને, ઉંમરની માપદંડ છે ને, સગીર કોને કહેવાય, બાળક કોને કહેવાય, બાળ બુદ્ધિ કોને કહેવાય, 18 વર્ષના ઠાંડાને પછી બાળક ન કહેવાય આપણે કહીએ ઘણી વખત. પછી ભલે માનસિક રીતે કંઈ હોય તો માણસ પુખ્ત વયનો થાય, સિનિયર સિટીઝનને વાત શબ્દો તમે સાંભળે એનો માપદંડ છે, 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન તરીકે ઓળખવામાં આવે છે, 18 વર્ષથી નીચેના હોય ને બાળક તરીકે કહેવાય, બાલ્યાવસ્થા કહેવાય. 18 વર્ષથી ઉપર જાય એટલે પુખ્ત થઈ જાય, એને આધાર કાર્ડ આવી જાય, ઓળખ કાર્ડ આવી જાય, તો એ પછી મતદાનનો તો એક પુખ્ત નાગરિક બની શકે. જેમ જેમ એ આગળ વધતા જાય ને એની ઉંમર થતી જાય, પછી તે, કારણ કે જો તમારા શબ્દમાં કદાચ ન કહેવાય પણ આને સગીર કહેવાય. સગીર આવો શબ્દ તમે ક્યારેય નહીં સાંભળો, સાંભળો સગીર કોને કહેવાય? જે 18 વર્ષથી ઓછી ઉંમરના હોય ને એને સગીર હોય કહેવાય, કે એની જવાબદારીની કોઈ ઉંમર નથી, એની ઉપર તમે જવાબદારી નાખી ન શકો, એને કોર્ટ પણ છે એ જવાબદાર ઠેરવી ન શકે. માનો કે કોઈ ધંધો કરતા નુકસાન જોયું હોય તો આ વ્યક્તિ છે એ ભાગીદારી ન રહી શકે કાયદા મુજબ. પછી ભાગીદાર અત્યારે કદાચ એમ ભલે હોય પણ કાયદા કઈ રીતે આ ભાગીદાર બની ન શકે સંજોગવસ્થા, એના વિશે આપણે ડીપમાં પછી જ્યારે રૂબરૂ મળશું ત્યારે ચર્ચા કરીશું, કારણ કે મુદ્દો બદલી જાય. પણ આપણે મૂળ જે છે એ શહેરી વસાહતના માપદંડ, શહેરી વસાહતના માપદંડ એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે જે મેં તમને અગાઉ વાત કરી હતી ને, નગર કોને કહેવાય, મહાનગર કોને કહેવાય, ગામડું કોને કહેવાય, હવે એમની અંદર જે છે નગર કસ્બાઓ, ઇંગ્લિશમાં પર્યાય શબ્દ ટાઉન છે, કે નગર કે કસ્બાઓ કહીએ, જો આમને સર્વ ભાષામાં, ગામડામાં કસ્બાઓ એટલે કંઈક અલગ સમજે, પણ નગર કૌંસમાં કસ્બાઓ, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય, માં આ ટાઉન શબ્દ ઇંગ્લિશમાં એને શું કહે છે, ટાઉન શબ્દ. આની ઉપર ખાસ ધ્યાન રાખજો કે એક વાક્યમાં પૂછાય તમને, એને ઇંગ્લિશમાં ટાઉન શબ્દ ટાઉન છે, જ્યારે મોટા નગરને શહેર સિટી કહેવાય, બરાબર ટાઉન, અને જ્યારે મોટા શહેર હોય ને એને, મોટા સિટી હોય શહેર હોય એને શું કહેવાય, ઇંગ્લિશમાં સિટી તરીકે ઓળખવાનું. જ્યારે મોટા શહેરને ને સિટી તરીકે ઓળખી, ખબર છે આ જે વસ્તુ છે, મહાનગરને સિટીની અંદર પ્રવેશ કરવામાં મનાય છે ઇંગ્લિશમાં લખવા, કારણ કે આ બધા જે છે ઘણી વખત મોટા શહેરો એવું લખી શકે ગુજરાતીમાં, કારણ કે ઘણા ગુજરાતી જઈને ઇંગ્લિશ આવડતું જ ન હોય, તો ઓલા ખબર છે ને વળાંકના બોડિયા મરેલામાં બધી ઇંગ્લિશ હિન્દી અને ઇંગ્લિશ આ બધી જુદી જુદી ભાષામાં, એનું કારણ કે લોકો બધા અવર જવર કરવાના છે, તો એને પોતાની અનુકૂળ ભાષામાં બેંકનું તમે ફોર્મ ભરો તો એની અંદર બધી ભાષામાં તમે ફોર્મ ભરી શકો, ગુજરાતી ઇંગ્લિશ હિન્દી, પછી મહારાષ્ટ્રમાં હોય તો એની જે ભાષા બોલો તે એ ભાષા હોય, શું કામ, કારણ કે ત્યાંના વ્યક્તિઓ છે એ સમજી શકે છે. હવે આપણને કોઈ અભણ માણસ હોય કોઈ દી સાઇન કરતા ન આવડતું એને ઇંગ્લિશનું ફોર્મ આપો તો, પણ એને ગુજરાતી આવડતું હોય, સાઇન કરતાં ગુજરાતી આવડતું હોય, ઇંગ્લિશમાં કોઈ માહિતી મળતી ન હોય. હવે ત્યારબાદ એમ માનવામાં આવે છે કે સિટી શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના શબ્દ સિવિટાજ, કે સિટી ભાષા જે શબ્દ છે બરાબર, કે એમ માનવામાં આવે છે, પહેલેથી એવું માનવામાં આવે છે કે એમ માનવામાં આવે છે સિટી શબ્દ છે એ કોનાથી, કે જે છે એ સિવિટાજ, એ ખાસ ધ્યાન રાખજો, તાજ આ ક્યાંનો શબ્દ છે, લેટિન ભાષાનો શબ્દ છે ને, કારણ કે મૂળ લેટિન ભાષાનો કોનો શબ્દ છે, આ જે છે એ લેટિન નો શબ્દ, જે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો ને,
કઈ ભાષાનો શબ્દ છે? લેટિન, એટલે કે લેટિન ભાષા ઉપરથી ઉતરી આવ્યો. તમે ઘણા બધા એવા શબ્દો તમારા અભ્યાસક્રમની અંદર સાંભળતા છો કે આના મૂળ શબ્દનો હેતુ ઘણા બધા છે, પણ આ લેટિન ભાષા જે છે એ લેટિન શબ્દ ઉપરથી, એને શું કહેવાય, એનો જે શબ્દ છે સિવિટાસ, એના ઉપરથી સિટી એવું વિવરણ કરવામાં આવ્યું. જો આપણા જે શહેરોના નામ બદલી નાખ્યા છે, અલ્હાબાદ ને જે છે ને એના પહેલાં જૂના નામ હતા, અલગ અલગ નામ હતા, એને બદલીને અત્યારે કરવા, મૂળ શબ્દ શેના ઉપરથી આવ્યો હતો એ શબ્દની સંજ્ઞા લેવામાં આવે અથવા એના નામ ઉપરથી. હવે ઉપરથી થઈ છે, આપણે નગર અને શહેર આ બંને શબ્દો મોટાભાગે એકબીજાને બદલે વાપરતા જોઈએ છીએ. પારિભાષિક રીતે આ બંને શબ્દોના અર્થ જુદા છે, નગર અને શહેર, બરાબર. હવે આપણે નગર અને શહેર આ શબ્દને પારિભાષિક શબ્દો, પણ ખરેખર આ શબ્દો કેવા છે? અલગ છે. આ જે બે શબ્દો છે એ કેવા છે? અલગ છે. આપણે બધાને સરખા સમજીએ, પણ ખરેખર નગર કોને કહેવાય, મહાનગર કોને કહેવાય ને શહેર. એમની અંદર આગળ વધતા કે શહેરની વ્યાખ્યા ઘણા વિધાનોએ આપી છે કે વિવિધ દેશોમાં કોઈ પણ વસાહતો શહેર અર્બન કહેવામાં આવે છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે વિવિધ જે શહેરો છે ને શહેરની વ્યાખ્યા અર્થ જુદા જુદા છે. આ ભૂસી નથી હવે વ્યાખ્યાઓ લખીને આપણે ગાડી થોડીક સ્પીડમાં ચલાવીએ, બરાબર. હવે કે ઘણા વિધાનોએ આપી છે કે આ જે વ્યાખ્યા છે ઘણા બધા વિધાનોએ આપેલી છે. તો કઈ રીતે? તો અહીંથી આપણે લખવાનું સ્ટાર્ટિંગ કરશું કે એમની અંદર જે છે એ વિવિધ દેશોમાં કોઈ પણ વસાહતને શહેર કહેવામાં આવે છે. વિવિધ દેશોમાં જુદા જુદા દેશોમાં વસાહતોને શું કહેવામાં આવે છે? શહેર કહેવામાં આવે છે. કે વિવિધ દેશોની અંદર, ત્યાં અંડરલાઈન નહીં કરજો, ટેક્સ્ટ બુક જોઈજો. શહેર કહેવામાં આવે બરાબર આવા શબ્દ જે છે, એક જ મિનિટ, બરાબર. કે વિવિધ દેશોમાં કોઈ પણ વસાહતોને શહેર કહેવામાં આવે છે, કે વસાહતોને શહેર કહેવામાં, કોઈ પણ હોય, રહેણાંક હોય એને આપણે કહી શકીએ છીએ. વિવિધ દેશો લખવાનું અહીંયા બાકી રહ્યું છે કે વિવિધ શહેરોમાં વસાહતોને શહેર, પણ અહીંયા આપણે જે શબ્દ છે એ કયો વાપરવાનો છે? દેશ, વિવિધ દેશોમાં વસાહતોને શું કહેવામાં આવે છે? શહેરો. આમાં ટેક્સ્ટ બુકની અંદર એનું વિવરણ કરેલું જ છે, કદાચ એકાદ શબ્દ. હવે એમની અંદર આગળ વધતા કહે છે કે કેટલાક નિયમો કે શહેર કહે છે માટે એને અર્બન શહેર, એને ઇંગ્લિશમાં શું કહે છે? જો ઇંગ્લિશમાં શહેરને શું કહે છે? અર્બન, URBAN, આ અર્બન. આ શબ્દ શહેરને ઇંગ્લિશમાં અર્બન તરીકે પણ આપણે જેમ સિટી શબ્દ વાપર્યો ને એવી જ રીતે. ત્યારબાદ હવે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા કે ડેનમાર્ક, ફિનલેન્ડ તથા સ્વીડનમાં માત્ર 200 કુલ વસ્તી વસતા, કે ડેનમાર્ક, ફિનલેન્ડ તથા સ્વીડન માર્ક જે ફિનલેન્ડ, બરાબર, અને ત્રીજું શહેર જે છે એ સ્વીડનમાં, માત્ર કેટલી વસ્તી ધરાવતા? 200 વસ્તી ધરાવતા 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 વસાહતોને શહેરનો દરજ્જો આપવામાં આવે
હવે એક ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ડેનમાર્ક ને ફિનલેન્ડ જો આ દેશની વાત છે, આ દેશની અંદર એટલા જો મિનિમમ દર 100 કિલોમીટર માત્ર 200ની વસ્તી હોય ને તો એને શહેરનો દરજ્જો આપવામાં આવે. તમે વિચાર કરો ગામડાની અંદર અત્યારે એક ગામની અંદર એટલી વસ્તી હોય તેને કંઈ શહેર થોડું કહેવાય આપણી ભાષામાં આપણે કહીએ. બીજા નંબરમાં એ છે કે શહેર જે છે ને એની વસ્તી ગીચતા, તમને ખબર હોય જિલ્લાનો દરજ્જો ક્યારે પ્રાપ્ત કરી શકે અને જિલ્લાનો દરજ્જો હોય તો એને કેટલી કેટલી સુવિધા પ્રાપ્ત થાય છે. એની અંદર મોટું સરકારી દવાખાનું હોવું જોઈએ, સરકારી મેડિકલ કોલેજ હોવી જોઈએ, એની અંદર એજ્યુકેશન માટેની વ્યવસ્થા હોવી જોઈએ, એની અંદર ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, એની અંદર જે શૈક્ષણિક સંસ્થાઓ હોવી જોઈએ, વહીવટી સંસ્થાઓ હોવી જોઈએ, આ બધાનો સમાવેશ થાય તો આપણે એને જિલ્લાનો દરજ્જો મળે ને. ખાલી ખાલી ગામડાને જિલ્લાનો દરજ્જો આપી દેવામાં, તાલુકા લેવલનું પ્લેસ ક્યારે આપવામાં આવે કે એની આજુબાજુના વિસ્તારોનું કેટલાનું ત્યાં આવન જાવન છે, ત્યાં માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા છે કે ત્યાં કેટલું પબ્લિક ડેઇલી આવન જાવન થાય, કેવી કેવી વ્યવસ્થા જોઈએ છીએ એમના માટે. હવે 2300ને દરજ્જો આપવામાં આવશે. કેનેડામાં 1000 વસ્તી અને યુએસએમાં 2500, અને કેનેડામાં કેનેડાની અંદર કેટલી 1000, યુએસએમાં 2000. બધાના માપદંડ અલગ છે, આપણા અને એના માપદંડ જે છે ને એ અલગ છે, કારણ કે અહીંયા ક્યાં આવે અહીં 200 આપે, પણ ત્યાંની વસ્તી જેવી હોય તો ચીનની અંદર પાછા બહુ વધારે હોય ભારતની અંદર, કારણ કે આપણે બીજા નંબર ઉપર છીએ વસ્તીની દ્રષ્ટિએ, તો ત્યાં જે છે એની વ્યવસ્થા અલગ હશે. હવે અને અમેરિકાની અંદર વસ્તી લગભગ દર 100 વ્યક્તિ 7 કે એમ તો ભારતીયો છે, 10% વસ્તી લગભગ ત્યાં અન્ય દેશોની, ભારતની જ ત્યાં આમ તો, એમ આપણા ગુજરાતી તો પ્રથમ જ હોય. હવે 2500 કુલ વસ્તીવાળા વસાહતને શહેર ગણવામાં આવે છે. જાપાનમાં 30,000 વસ્તી ધરાવતા વસાહતને શહેર કરે, તો જાપાનમાં વસ્તીનું પ્રમાણ વધારે એવું ગણવાનું થાય ને, કે જાપાનની અંદર કેટલી છે આને શહેર કહેવાય એમ પૂર્ણ ન લખતા. અને જાપાનમાં કેટલી 30,000 વસ્તી, તો એને શહેર કહેવાય. અને આપણે જે છે એ લાખોમાં કદાચ વ્યા જતા છું. હવે જે છે એ ભારતમાં શહેરી વસાહત માટેનો માપદંડ, હવે આપણે ઉપરનું જે છે પૂછવાનું કદાચ થાય તમારે જોવાઈ જોઈએ તો આ જે પૂછી નાખો આનું ખાસ ધ્યાન રાખજો. આ 3 આપણે અહીંયા આપેલા છે એનું નિરાંતે સમજી લેજો. હવે આગળ આપણે જે છે એ કયો પોઈન્ટ સમજીએ છીએ કે શહેર વિશેની જે માહિતી છે એમનો મુદ્દો, બરાબર, તો એમના વિશે જે માહિતી આપણે વિવરણ કરીશું અને એના જે મુદ્દા છે એ આગળ સમજશું. હવે ભારતની અંદર જે છે એ ભારતમાં શહેરી વસાહતના માપદંડો, તો પહેલું છે કુલ જનસંખ્યા. શહેર કોને કહેવાય કે જેની વસ્તી 5,000થી વધુ હોય, જો 5,000 જેની વસ્તી છે જનસંખ્યા કુલ જનસંખ્યા કેટલી 5,000થી વધુ, તો આને શું કહેવાય શહેર, ભારતમાં શહેરી વસાહતના માપદંડો. બીજું વસ્તી ગીચતા પ્રત્યેક 100 કિલોમીટરે કેટલી હોય કે પ્રત્યેક 100 કિલોમીટરે દીઠ 400થી વધુ હોય. 100 કિલોમીટર મેં તમને હમણાં અગાઉ કીધું ને 400, કે આ પ્રત્યેક 100 કિલોમીટર 400થી વધુ, કદાચ 5,000 વસ્તી હોય પણ છૂટી છવાય નહીં, 100 કિલોમીટરમાં કેટલી હોવી જોઈએ, મિનિમમ 400 હોવી જોઈએ. ત્યારબાદ કામ કરનારા લોકો 75%થી વધુ પુરુષો, બરાબર, બિન ખેતી આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, કે જે ખેતી નહીં ખેતી સિવાયની અન્ય વ્યક્તિઓ 75% પુરુષો, એ જ આ પ્રવૃત્તિ અન્ય પ્રવૃત્તિ, પછી કોઈ પણ કારખાનામાં જતા હોય, યંત્રો ચલાવતા હોય, ટેકનોલોજીકલ જ્ઞાન હોય, કોઈ પણ બાબત, પણ ખેતીનો સમાવેશ ન હોવો જોઈએ, તો એને શું કહેવામાં આવે છે, એને આ જે કામ કરનારને બિન ખેતી એને શહેરમાં શહેરી વસાહત છે ને એમાં એનો સમાવેશ થાય છે. આગળ આ ઉપરાંત નગરની વસ્તી કેટલી હોવી જોઈએ, 10 લાખથી વધુ થાય ત્યારે તેને કેટલું કહેવાય, 10 લાખથી વધી જાય, 10 લાખ સુધી એને શહેર કહેવામાં આવે, નગર કહેવામાં આવે, અને 10 લાખથી વધે ત્યારે આપણે એને કઈ વસ્તી કહીએ છીએ, મહાનગર તરીકે ઓળખીએ છીએ. ક્યુ નગર? મહાનગર. હવે આગળનો જે પોઈન્ટ છે એ ત્યારબાદ આગળ જે છે મેક્સિકો સિટી, ટોક્યો, ન્યુયોર્ક, આ બધા ખાલી દેશના નામ છે, આ તમે ટેક્સ્ટ બુકમાં ખાલી જોઈ લો તો તમને ખ્યાલ આવી જાય. ટોક્યો, શાંઘાઈ, લંડન,
દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નઈ અમદાવાદ સુરત વગેરેનો મહાનગરોમાં સમાવેશ થાય છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, મુંબઈ છે, દિલ્હી છે, આ બધા છે મહાનગરો છે. કોલકાતા, અમદાવાદ, ચેન્નઈ, સુરતનો પણ સમાવેશ થઈ ગયો. એમાં ગુજરાતના કેટલા શહેરો છે? બે, અમદાવાદ અને સુરત. જોયું ને તમે મહાનગર. હવે આગળ શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે કે એના કાર્ય, જેના કાર્યો કેવા કેવા કાર્યો હોય ને એના આધારેનું વર્ગીકરણ, બરાબર. તો એમની અંદર જે છે કે શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ, શહેરી વસાહતોનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ. મિત્રો, આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે એટલે થોડો લેક્ચરમાં એ સમય લઈએ અને થોડુંક આપણે ટેક્સ્ટને વધારે મહત્ત્વ આપશું. હવે તમે વિચાર કરજો, શહેરી વસાહતોનું કાર્ય, એના કાર્યના આધારે. તો કાર્યકારિતા કે શહેરી વહીવટ ક્યાં થાય છે? કચેરીઓ, તાલુકા સેવા સદન ને જિલ્લા શિક્ષણ અધિકારીને આ બધી કચેરીઓ હોય ને જુદી જુદી. આપણે ખબર છે કે મહુવાની અંદર બે, નવી તાલુકા સેવા સદન મહુવા એવું બોર્ડ મળે, તો ગામડે ગામડે આવું નથી હોતું. તો એના કાર્યકારિતાના આધારે એને કેટલી સુવિધાઓ મળવી જોઈએ? શહેરમાં લોકો મળ, તમે મકાન લ્યો સિટીની અંદર, તો તમારી ઉપરથી શિક્ષણ કર લે છે, સાફસફાઈ કર લે છે, સ્ટ્રીટ લાઇટનો કર લે છે, તો પણ તમને સુવિધા તો મળવી જોઈએ ને. અંતે તમે માહિતગાર તો હોવા જોઈએ ને. એને કઈ કઈ સુવિધાઓ મળવી જોઈએ, તો એને કેવા કેવા વિભાગમાં વહેંચણી કરવી જોઈએ, કાર્યકારિતાના આધારે એના કાર્યો કેવા હોય છે શહેરના અને નગરપાલિકાને, એને આપણે જોઈએ. તો શહેરી વસાહતની કાર્યકર્તા એટલે કોઈ પણ વસાહતની મુખ્ય પ્રવૃત્તિ, અહીં પ્રવૃત્તિ એટલે મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિ એવો અર્થ સૂચિત થાય છે. પ્રવૃત્તિ એટલે આર્થિક, કોઈ સેવા કે પ્રવૃત્તિ નથી કરવાની, પણ તમે એના બદલામાં વળતર પ્રાપ્ત કરો છો. ગ્રામ્ય વસાહતમાં ખેતી એ જ મુખ્ય પ્રવૃત્તિ છે. અને ગ્રામ્યની અંદર શું છે આપણે આગળ સમજી જાય, ગામડાની અંદર તો ખેતી જ છે, તો સિટીની અંદર કે તેથી ત્યાં અન્ય કોઈ પ્રકારની કાર્યકર્તા અપેક્ષિત નથી. પણ શહેરી વસાહતમાં ખેતી સિવાયની અનેક પ્રવૃત્તિ, પણ સિટીની અંદર ખેતી સિવાયની અનેક પ્રવૃત્તિ થઈ શકે. સિલાઈ કામથી માંડી મજૂરી કામ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સોફ્ટવેર ક્ષેત્રે, કારખાના ક્ષેત્રે ટેકનોલોજી, આ બધાનો સમાવેશ થઈ જાય છે. અનેક પ્રવૃત્તિ શક્ય છે. વિવિધ કાર્યકારિતાના આધારે શહેરનું વર્ગીકરણ કરવામાં આવે, અને વિવિધ કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ કરવામાં આવે. તો પહેલું જે છે એ વહીવટી કેન્દ્ર. આપણે ગાંધીનગર છે, મહાનગર ને પાટનગર ને હું કામ આપવામાં આવે કે આપણું મોટાભાગનું જે વહીવટી કેન્દ્ર ક્યાં છે? ત્યાંથી થાય. મેગા સિટી ની રાજધાની દિલ્હી છે, એ આપણી રાજધાની છે, તો આપણું બધું કાર્ય ક્યાંથી થશે? દિલ્હીથી. ભારત દેશનું જે તંત્ર છે ત્યાંથી બધાને વહેંચણી કરવામાં આવશે. એના અનુસંધાને કે કોઈ શહેર તેના વહીવટના દરજ્જાને લીધે ઘણું જાણીતું બન્યું હોય છે. કે ત્યાં તમને ખબર હોય કોઈ વસ્તુની ચીજની વેચ આપ લે થાય, મોવા માર્કેટિંગ યાર્ડ છે એ વખાણાય છે ઓનિયન માટે, ડુંગળી માટે, તેનું કારણ કે ત્યાંથી સૌથી વધુ એનો વહીવટ અહીંયા થાય છે, કે એનું ઉત્પાદન અહીંયા થાય, એનું વેચાણ અહીંયા વધારે થાય છે, એટલા માટે એમ. હવે ત્યારબાદ રાજ્યોના પાટનગર તેના ઉદાહરણો છે. રાજ્યના મેં કીધું ને હમણાં તમને ગાંધીનગરનું ઉદાહરણ, રાજ્યના પાટનગર છે કે ત્યાં બધા પ્રકારના જે વહીવટો એ થાય છે. પ્રદેશ કે જિલ્લા કે તાલુકાના ક્ષેત્રોનો વહીવટ કરવા માટે કોઈ એક મથકને પસંદ કરવામાં આવે. આપણે કહીએ જિલ્લો હોય તો એનું મુખ્ય મથક ક્યાં છે? જિલ્લો છે એના મુખ્ય મથક ઘણી વખત બીજા શહેરમાં હોય, અથવા એનું ઉત્પાદન ક્ષેત્ર છે એના તાલુકા, માનો કે આ 18 ગામડા છે કે 200 ગામડા છે, એનું મુખ્ય મથક ક્યાં છે? કે મોવા, એનો તાલુકો છે. તાલુકાથી જિલ્લા લેવલે જ્યારે આપણે જઈએ ને કોઈ કાર્ય કરવું હોય તો આપણે સ્ટેપ બાય આગળ વધવું પડશે. તાલુકો, જિલ્લો, રાજ્ય, ગાંધીનગર કે સુપ્રીમ કોર્ટ ને સેશન કોર્ટને આપણે કહીએ ને જિલ્લા હકના એ. ત્યારબાદ મથકને પસંદ કરવામાં આવે છે, તેવા મથકને વહીવટી કેન્દ્ર કહે છે. જે પસંદ કરવામાં આવે, ભાઈ તમને ખબર છે કે તમારા આર્થિક કાર્યો હોય, 7-12ની નકલ ઉકડાવવી, તમારે કોઈ લોન લેવી, કોઈ બેંકોના જે કાર્યો છે કે વેચાણ પ્રકારનું કાર્ય છે, તમે ક્યાં ગામડે નથી જવાનું, તો મોવા માર્કેટિંગ યાર્ડમાં આવો, ભાવનગર જાઓ, ઊંઝા જાઓ, તો એના કાર્યો છે એ નક્કી કરેલા છે ને. કે એનું જો તમને ખબર છે કે જીરું વેચાણ માટેનું મુખ્ય મથક કે બજાર એ ક્યાં છે? બધે વેચાય છે, પણ ખરેખર એનું મોટા મોટો હબ ગણાતું હોય ત્યાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ કહેવાય. એના ઉત્પાદનની દ્રષ્ટિએ છે, તો વહીવટની દ્રષ્ટિએ કે ભાઈ તમારે એલસીમાં કે કોઈ સુધારા હોય કે આ બધા જે વહીવટ હોય શૈક્ષણિક, તો પહેલાં તો તમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને ગાંધીનગર અને વડોદરા, આ બે આપણે ગુજરાતની અંદર છે અત્યારે મોટાભાગનો વહીવટ છે એ ગાંધીનગર થાય છે. બધા વહીવટો હોય છે,
મોટા ભાગના, ઓનલી શિક્ષણનો જ નહીં, રાજ્યની જે કોઈ પણ વસ્તી છે એના માટેની જે વ્યવસ્થા કરવી એ ક્યાંથી થાય છે? ગાંધીનગરથી. માનો કે સહાય યોજના છે, એ બધું છે, પહેલાં કેન્દ્ર રાજ્યને ફાળવે ગાંધીનગર, અને ત્યાંથી એ જુદા જુદા વિસ્તારને ફાળવતા હોય છે. હવે કોલકાતા, લંડન, રોમ વગેરે અનેક શહેરો જે તે પ્રદેશના વહીવટી વડામથકો છે. ચંદીગઢ તથા ગાંધીનગર આ બંને નવ આયોજિત વહીવટી નગરો છે. ચંદીગઢ અને ગાંધીનગર એખા પહેલા આવા કેન્દ્રો હતા નહીં, પણ ચંદીગઢ જે છે અને ગાંધીનગર, એમાં આપણું ગુજરાતનું ગાંધીનગર આવી ગયું ને. પહેલાં જે ગુજરાતનું પાટનગર હતું એ કયું હતું ખબર છે? અમદાવાદ હતું. હવે ગાંધીનગર જો આ વહીવટી કેન્દ્રની દ્રષ્ટિએ. હવે બીજું છે સંરક્ષણ ક્ષેત્ર, કે મધ્યયુગમાં કેટલીક રાજધાનીઓ અને અન્ય થોડા શહેરોમાં તેમની સંરક્ષણને લગતી કામગીરીને લીધે જાણીતા બન્યા હતા. કે સૈન્ય ક્ષેત્રે આપણા દેશની ઉપર જે રાખવાનું, તો આ જે વહીવટ છે આવા નગરમાં સૈન્યનો કાયમી વસવાટ અને તેને લગતી સુવિધાઓ, કે સૈન્યનો કાયમી વહીવટ કોચી ને ઘણી જગ્યાએ છે. જામનગર છે એ સૈન્યોના, ગુજરાતની અંદર એની રાવટીઓ, એની ટ્રેનિંગ સેન્ટરો, આવું બધું ઊભું કરવામાં આવે છે. તો અને તેની લગતી સુવિધાની પ્રાપ્તિ માટે મુખ્ય હેતુ હોય છે. પુણે નજીક આવેલું ખંડવાલા તેમજ દેહરાદૂન આ શ્રેણીમાં આવતા શહેરો છે. જો દેહરાદૂન અને પુણેમાં જે ખંડવાલ છે ને, આ શહેરો કઈ સૈનિકોની જે ચીજ વસ્તુઓ છે ને સંરક્ષણ ક્ષેત્રે એમના માટે. આ ઉપરાંત જોધપુર કિલ્લાનગર તરીકે, મહુ સાવણીનગર તરીકે તથા કોચીન નૌસેના કેન્દ્ર તરીકે પણ જાણીતા છે. આ બોર્ડ ઉપર આપણે લખતા નથી, પણ ટેક્સ્ટબુકની અંદર આપેલું જ છે, તમે એક વખત રિફર કરો એટલે આરામથી સમજાશે. હવે સાંસ્કૃતિક કેન્દ્રો, જો સેના કે નૌસેના માટેના હવે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે, તો કે કેટલાક શહેરો તેમની વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતિભા અને પરંપરા માટે સાંસ્કૃતિક કેન્દ્રો બન્યા છે. ધર્મ હોય, કોઈ ધર્મનું છે કે ધર્મસ્થાન, ઐતિહાસિક ઇમારતો, સંગીત અથવા અન્ય કોઈ લલિતકળા, શિક્ષણ કેન્દ્ર, આપણે જે વાવોને આપણા વારસાઓ છે ને જુદા જુદા કિલ્લાઓ છે એના માટે એ સાંસ્કૃતિક. ત્યારબાદ સંસ્કૃતિ દર્શક ખાસિયત ધરાવે છે. પ્રાચીન સમયથી વારાણસી, મક્કા, જેરુસલેમ અને વેટિકની સિટી વગેરે ધાર્મિક સ્થળો તરીકે જાણીતા, ત્યાં અંડરલાઈન કરો અને જોજો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 68 ઉપર. કોટા, અલીગઢ, વલ્લભી વિદ્યાનગર, વિસનગર, મોડાસા વગેરે શહેરો શૈક્ષણિક કેન્દ્રો છે. જો શૈક્ષણિક કેન્દ્રો ક્યાં છે, તો કે કોટા ક્યાં આવ્યું, તો રાજસ્થાનમાં. જો અમુક સિટીના હું તમને નામ દેતો જાઉં છું, અલીગઢ, વલ્લભ વિદ્યાનગર, વલ્લભી અને વિસનગર, મોડાસા, આ બધા છે શિક્ષણના હબ છે. નડિયાદને આપણે પુસ્તકોની નગરી તરીકે ઓળખ છે, નડિયાદ સિટી છે, એમ જુદા જુદા છે. તો એના વિશે તમે માહિતી મેળવો ને આમાંથી ઘણું બધું, કારણ કે આપણે સમજી છીએ વસાહતોનો ટોપિક, પણ આમાંથી આપણે જનરલ નોલેજ પણ મળે છે. કેન્દ્રો હવે શૈક્ષણિક કેન્દ્રો છે. હવે ઔદ્યોગિક કેન્દ્ર, કે ખનન તથા નિર્માણ, કે ખનન ખોદાણ કાર્ય છે એમના માટે, તો ઉદ્યોગ ક્ષેત્રમાં શહેરનો વિકાસ થયો છે. કાલગુરલી, ધનબાદ તથા ખેતરી ખનન શહેરો, કાનપુર અને રાજકોટ જેવા શહેરોમાં ખેતરમાંથી જે વસ્તુઓ, ખેતરી ખનન જે છે એ ગુજરાતનું, રાજકોટ જો એક છે, એક એક સિટી ગુજરાતનું આપ્યું છે ને એક એક અન્ય રાજ્યનું આપેલું છે, એ ખાસ ધ્યાન રાખજો. કાલીગુરલી તથા ધનબાદ અને ખેતીના શહેરો, રાજકોટ જેવા શહેરો વિનિર્માણ કેન્દ્રો છે. કેટલાક નગરોના વિકાસ ઉદ્યોગની સ્થાપનાને કારણે થયા. સિટી છે એના નિર્માણ વિકાસ છે ને, સિટી ઇલેક્ટ્રિક સિટી રાજસ્થાનની અંદર, સોરી રાજકોટની અંદર ઘણી બધી વસ્તુ ઇલેક્ટ્રિક મોટરો છે બધે મળે, પણ એના માટે વધારે પ્રખ્યાત ત્યાં હોય છે. લોખંડની કોઈ ચીજ વસ્તુ જોતી હોય તમારે, તો માનો કે જૂની જે છે શિપમાંથી નીકળેલી, તો અલંગ આપણું ગુજરાતની પણ એશિયા ખંડનું રિસાયકલિંગ યાર્ડ કે શિપ તોડવા માટે, તો જુદી જુદી વસ્તુઓ લોખંડની જોતી હોય જૂનામાંથી, મજબૂત વસ્તુ શિપનું છે તો તમને ત્યાંથી પ્રાપ્ત થાય છે. હવે ત્યારબાદ જમશેદપુર, કાનપુર, દુર્ગાપુર, પિસ્ટનબર્ગ, મોદીનગર, અંકલેશ્વર અને મોરબી વગેરે. મોરબી જે સિરામિક ને સ્ટાઇલ, અંકલેશ્વર છે કેમિકલ માટે, આ જુદા જુદા જે શહેરો છે એમના માટે જાણે છે. હવે છે વ્યાપાર અને પરિવહન કેન્દ્રો, છેલ્લો મુદ્દો આપણો મિત્રો, કે પ્રાચીન સમયથી કેટલાક શહેરોમાં વ્યાપારના કેન્દ્રો તરીકે મહત્વના રહ્યા છે. જર્મનીમાં ડુલેસડોર્ફ, કેનેડામાં વિનિપેગ, ઈરાકમાં બગદાદ, ઈરાકનું બગદાદ તમે ઘણી વખત ફાયરિંગ ક્ષેત્રે તમે સાંભળજો, બગદાદમાં હુમલો કર્યો. ભારતમાં આગ્રા, જેસલમેર વગેરે. આગ્રા જેસલમેર એ ક્યાં આવ્યું છે? એ રાજસ્થાન. આગ્રા દિલ્હી ને આગ્રાને કહીએ ને આપણે, વગેરે શહેરો મહત્વના વ્યાપારી કેન્દ્રો રહ્યા છે. ત્યાં અંડરલાઈન કરજો, આ બધા શહેરો છે મહત્વના વ્યાપારી કે વેચાણ માટેના જે કેન્દ્રો છે.
કેટલાક શહેરોનો વિકાસ પરિવહનના આધારે થયો છે અને કેટલાક શહેરો છે આવન જાવન માટે પરિવહનના ક્ષેત્રે પણ થયો છે. બંદર શહેરો દરિયા કિનારા પર આવેલા આયાત અને નિકાસ કેન્દ્રો છે. નેધરલેન્ડમાં રોટરડેમ, ઓમાનમાં એડન, ભારતમાં મુંબઈ વગેરે પ્રકારના કેન્દ્રો છે. કે ભારતમાં મુંબઈનું એક નામ આવ્યું, આ બીજા બીજા છે જુદા જુદા દેશના જે શહેરો છે એમના છે. આ ઉપરાંત શહેરની કાર્યકર્તાને આધારે વિનિમય અને વિતરણ કેન્દ્ર, ઉત્પાદક કેન્દ્ર, પર્યટન કેન્દ્ર વગેરે પ્રકારની પાડી શકાય છે. આ બધા જે શહેરો છે મિત્રો કે એ જુદા જુદા પર્યટક તરીકે વિકસાવ્યું આપણે સરદારનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. એવું કામ આ પર્યટક તરીકે જૂનાગઢના કિલ્લા છે, આ બધા કેવા છે, પર્યટકો છે, ત્યાં પ્રવાસીઓ આવે છે. તો આ સાથે આજનો પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના પાઠની શરૂઆત કરીશું. અસ્તુ, જય સ્વામિનારાયણ.